ની સર્વેના નામે લોલમલોલ કરી રહી છે. હવે આ વાતનો ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પણ સ્વીકાર કર્યો છે. અત્યારે હું ઉપલેટા છું કે જ્યાં કોંગ્રેસનું જે સંમેલન ચાલી રહ્યું છે અને આ નિવેદનને લઈને કોંગ્રેસ શું માની રહી છે, ખેડૂત શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે પડદરી ટંકાના ધારાસભ્ય લલિતભાઈ ગગથરા છે. લલિતભાઈ શું કહેશો, દિલીપભાઈના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો? પહેલા તો હું આપના માધ્યમથી દિલીપભાઈ સંઘાણી સાહેબને ખરેખર પ્રણામ કરું છું અને એને વંદના કરું છું કે દિલીપભાઈ સંઘાણીમાં રહેલો ખેડૂતનો આત્મા, ખેડૂતનો જીવ આટલા વર્ષે બોલવાની હિંમત કરી. ભાજપમાં હોય ધારાસભ્ય કે ગમે તેવડો નેતા હોય, પણ એ કોઈ દિવસ સાચી વાત કેવા ટેવાયેલા નથી. પણ દિલીપભાઈએ જે હિંમત કેળવીને આજે સાચી વાત કરી છે, અમે તો તમારા માધ્યમથી કઈ કઈ થયા છીએ કે આ વીમા કંપનીઓ ચીટિંગ કરે છે. આ વીમા કંપની પાસેથી સુકામને તમે 57% પ્રીમિયમ ચૂકવીને અમારો વીમો ઉતારો છો. અમારે નથી જોતો આવો વીમો બાપ, 57% અમને સીધા દઈ દો ને. તો આ વીમા કંપનીના ફોર્મ ભરવાને આની લાદારી કરવીને લોચારી કરવી શું કામ કરો છો? 49% તમે પ્રીમિયમ ચૂકવો છો. વીમા કંપની એ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે આ દેશ ઉપર 250 વર્ષ શાસન કર્યું તો એ જ છે. એટલે મહેરબાની કરીને આ વીમા કંપનીની ચુંગાલમાંથી નીકળી જાઓ. અને સરકારશ્રીને હું આપના માધ્યમથી કહું છું કે જેમ દિલીપભાઈએ હિંમત કરવીને જે કીધું છે સાચી વાત, એમ જો તમારે વીમો જ ઉતારવો હોય ને તો આ ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્ર એટલું બધું પ્રબળ છે. માનો કે દાખલા તરીકે રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંક છે, જયેશભાઈ રાદડીયા એના ચેરમેન છે, એ જ ધિરાણ કરે છે ખેડૂતોને. વીમો ઉપર ઉતરવાની જવાબદારી એને સોંપી દો, એ તમારા કેબિનેટ મિનિસ્ટર છે. તો એ લોકો પાસે નેટવર્ક છે, એને ખબર છે મગફળી ક્યાં થાય છે, જમીનમાં થઈ જાળવામાં. આ તો એવા લોકોને તમે મોકલી દો છો કે જે મારી દાડી આવે છે એ મારું સર્વે કરવા આવે છે. નહીં લલિતભાઈ, આપ શું માનો છો કે વીમા કંપની જ્યારે સર્વે કરતી હોય છે ત્યારે તેની સામે ખેડૂત કઈ રીતે લાચાર થઈ જાય છે? બસ તમને કહું, તમને આવો ગ્રાસ રૂટ ઉપર ઝીરો લેવલે તમને બતાવું કે જે લોકો સર્વે કરવા આવે છે એ લોકોને ખબર નથી કે આ જમીનમાં મગફળી ક્યાં થાય છે, એ લોકોને ખબર નથી કે ઘઉં કેવી રીતે થાય છે, એને કોઈ બાપ દાડે ખેતર જોયું નથી, એને ખેતીના ખની ખબર નથી, ગામડાના ઘની ખબર નથી. એવા લોકોને ગોતી ગોતીને સર્વે કરવા વીમા કંપનીઓ મોકલે છે. એટલે એને કીધું છે કે ભાઈ તું કોર્યામાં ખેડૂતની સહી લેવ. બાકી બધું એ દિલીપભાઈ 1000% સાચી વાત કરી છે કે ખાલી ખેડૂતોની સહી લેવા પૂરતા એને મોકલે છે. પછી કેટલું નુકસાન થયું છે એ તો ઓફિસમાં બેન ભરવાનું છે. એટલે આ વીમા કંપની એ ચીટિંગ જ કરે છે અને ખેડૂતો ભોળા છે અને બિચારાને ભરમાવી અને ખોટી રીતે સહીઓ લઈ જાય છે. એમાં દિલીપભાઈની વાત 100% સાચી છે. અને હું એમને મારી એક વધારે વિનંતી છે દિલીપભાઈને કે તમને આટલું પેટમાં બહેરું છે તો સરકારશ્રીને તમે વધારે કયો, સરકારને રજૂઆત કરવું જોઈએ. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારી આપણી સાથે છે. કનુભાઈ શું માનો છો, વીમા કંપનીથી ખેડૂતોને કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે? વીમા કંપનીમાં 1,00,000 રૂપિયાનું કપાસનું પ્રીમિયમ હોય તો 58,000 રૂપિયા વીમાના લેવામાં આવે છે. અમારી વારંવારની રજૂઆતો છે વિધાનસભામાં અને સરકારને પણ કે વીમા કંપની વર્ષોથી આટલું મોટું જબરજસ્ત પ્રીમિયમ લેશે અને આજ સુધીમાં વીમો ચૂક્યો નથી, ત્યારે તમે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 1,00,000 રૂપિયાના વીમા ઉપર જે 58,000 રૂપિયા પ્રીમિયમના લે છે એ ડાયરેક્ટ તમે ખેડૂતોને જ આપો અને ખેડૂતોએ વીમો મરજિયાત કરો. એટલા માટે કે ખેડૂતોને આમાં કંઈ મળતું નથી. આ 1,58,000 રૂપિયા એ સરકારની મિલીભગત હોય કે જે કંઈ પણ હોય એ વીમા કંપની ખાઈ જાય છે અને 500 રૂપિયા આજ સુધીમાં વીમા કંપનીએ લીધા છે. સ્પષ્ટપણે બીજા કેટલાક ખેડૂતો આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું. આપ શું કહેશો, આપણા વિસ્તારમાં સર્વે કરવા માટે વીમા કંપનીના અધિકારીઓ કોઈ આવ્યા છે? ના, કોઈ આવ્યા નથી, કોઈ અધિકારી આવ્યા નથી સર્વે કરવા. અહીં સામાન્ય માણસો કદાચ આવે કે ન્યા એ ટેબલ ઉપર વર્કિંગ કરીને વહી જાય, હજી લગી કોઈ કઈ આવ્યું કર્યું નથી. વીમા કંપનીના જે કર્મચારીઓ છે તે ફોર્મમાં એમને એમ સાઈન કરી છે, આ વાતને આપ કેટલું સમર્થન આપો? શું કે 100% જે વીમા કંપની વાળા આવે છે સામાન્ય માણસ, કર્મચારી તો હોય, સરકારી કર્મચારી તો હોય નહીં, સામાન્ય રોજમદાર હોય, એ આવીને સર્વે કરી જાય અને કહે કે આમાં અમને કીધું છે ખાલી હાવ બળી ગયું હોય ને એનો જ અમે વીમો લેવો હોય, બીજા કોઈને કઈ આપવામાં નહીં આવે, હાવ ખેતરમાં કઈ ના રહ્યું હોય ને એના માટે અમે આવ્યા છીએ અને નોકી નોકી વાત કરી રજૂઆત કરીને વહી જાય છે. અન્યાય થાય છે ખેડૂતોને, ખરેખર નો અન્યાય થાય. ખેડૂત પણ અત્યારે કઈ છે નહીં, અત્યારે ઘઉં હોય પિયત કરવું હોય તો કઈ પૈસા જ નથી. રવિ પાકની સિઝન છે ને કઈ વધ્યું નથી. આપ ક્યાં ગામ થી આવો છો અને આપના ગામમાં શું સ્થિતિ છે? હાથ હાથમાં કપાસ થયો છે, કાબરી હીરું આવી ગઈ છે, ફોટી કપામાં કઈ થયું નથી કોઈને કઈ. વીમા કંપની આ રીતે ફોર્મમાં સહી શું કે છો? આવ્યા જ નથી કોઈ. તમે ક્યાં ગામથી આવો છો, શું સ્થિતિ? ભાયાવદર થી.
અત્યારે કોઈ પણ કંપનીના કોઈ પણ માણસ આજ સર્વે કરવા આજની તારીખમાં આવેલા નથી. બરોબર, આવે એ બીજા ગામડામાં આવેલા છે, ભાયાવદરની અંદર ઓલરેડી કોઈ આવેલા નથી. સ્પષ્ટપણે જે ખેડૂત હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્યો કહી રહ્યા છે કે વીમા કંપની છે તેની લોલમ લોલ છે. હવે દિલીપ સંઘાણીએ પણ વીમા કંપની પર નિશાન તાક્યું છે, આ પહેલા પરબત પટેલે પણ વીમા કંપની પર નિશાન સાધ્યું છે, ત્યારે હવે સરકાર વીમા કંપની સામે એક્શન લે અથવા તો જે ખેડૂતો છે તે ખેડૂતોને તાત્કાલિક વીમો 100% વીમો આપે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન નિમાંશુ મકોણા સાથે મોહિત ભટ્ટ, TV9 ઉપલેટા.